सूरत क्राइम ब्रांचे जणाव्યું હતું કે ગત તારીખ 24મી ઓગસ્ટ 2021 ના રોજ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં અવાવર જંગલમાંથી એક મહિલાની નિર્દયતાથી ગળું કાપી તેના શરીરના અંગોને અલગ અલગ કાપી ઓળખ ન થાય તે માટે મોઢાની ચામડી કાઢી નાખી હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। આ બાબતે નંદુરબાર સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ મુજબનો હત્યાનો ગુનો રજીસ્ટર થયેલ હતો। આ બાબતે ખાનગી બાતમીદારને માહિતી મળી હતી કે મરનાર મહિલા સુરતની હોવાનું અને મૂળ બિહારના કપરા सीता सनत कुमार भगत हुवानु जानवा मळ्यु हतु। एटलू ज नहीं पण सीतानी हत्या तेना प्रेमी विनय कुमार राम जन्म राये करी हुवानु जानवा मळ्यु हतु। बातमीदारनी माहिती बाद पोलीसे तात्कालिक विनय कुमार राम जन्म रायनी मांडवीना करंज गामथी धरपकड़ करी पूछपरछ शुरू करी हती। आरोपी विनय जणाव्यु हतु के हत्या करेल महिला तेनी प्रेमिका सीता सनत कुमार भगत हुवानु अने छेल्ला बे वर्षथी प्रेम संबंध में रहता हता। हत्याना दसेक दिवस पहला प्रेमिका ने बिहार थी सूरत शहर लई आव्यो હતો। ત્યારબાદ સીતાનો અગાઉ પણ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જો કે સીતાએ અગાઉના પ્રેમી વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો। એવી જ રીતે જો લગ્ન નહીં કરે તો તેના વિરુદ્ધમાં પણ બળાત્કારની ફરિયાદ લખાવવાની ધમકી આપતી હતી। પોતે પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાથી પ્રેમિકા સીતા ભગતની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો। ત્યારબાદ સીતાને સુરત સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી નંદુરબાર પહેલા એક સ્ટોપ પર ઉતરી ગયા હતા, ત્યારથી રેલવે પાટાને લગતા રોડ પર ચાલતા ચાલતા નંદુરબાર તરફ ગયા હતા। ત્યાં અવાવરો જાણી ઝાકરાવાળી જગ્યામાં લઈ જઈ બ્લેડ તેમજ બીજા હથિયાર વડે પહેલા સીતાનું ગળું કાપી નાખ્યું હતું। ત્યારબાદ સીતાની ઓળખ ન થાય તે માટે મોઢાની ચામડી બ્લેડ વડે કાપી નાખી તમામ અંગો છૂટા પાડી હત્યા કરી હતી। સુરત પોલીસે આરોપી વિનયને નંદુરબાર સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો પ્રેમિકાની ઘાતકી ક્રૂર હત્યા કર્યા બાદ તેના શરીરના અલગ અલગ ટુકડા કરી ફેંકી દેનાર પ્રેમીને પોલીસે ઝડપી પાડી તેનો કબજો મહારાષ્ટ્રની નંદુરબાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત।